રાજ્યમાં ફરી આવી શકે છે માવઠુ. 10 માર્ચે ફરી વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો. કચ્છમાંથી લશ્કરી મથકોની જાસૂસી કરતા 4 શખ્સોની ધરપકડ. નલિયા એરબેઝના ફોટો અને માહિતી પાકિસ્તાન મોકલતા હોવાનો આરોપ. યસ બેંકના ખાતેદારો માટે રાહતના સમાચાર. હવે કોઈપણ બેંકના એટીએમમાંથી ઉપાડી શકાશે રૂપિયા. તો યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાક થઈ પૂછપરછ. અમદાવાદમાં મેયર અને કમિશનર વચ્ચે ડોકજ ગ્રાફ ફરી આવ્યો સપાટી પર. મેયરના આદેશ બાદ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ન સ્વીકાર્યું કોંગ્રેસનું આવેદન. થઈ શકે છે કાર્યવાહી. ગુજરાત યુનિવર્સિટી સેનેટ અને વેલફેરની 24 બેઠકો પર આજે થશે ચૂંટણી. 11 થી 5 વાગ્યા સુધી થશે મતદાન. હોળી ધૂળેટીના તહેવારને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો. વતનમાં જવા ઉમટી ભીડ. રાજસ્થાન જતી મોટા ભાગની ટ્રેન હાઉસફુલ. આજે વિશ્વ મહિલા દિવસ. પીએમ મોદીએ મહિલાઓને સોંપ્યું તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપી શુભકામના. તો સીએમ રૂપાણી આપશે મહિલાઓને સંદેશ. પહેલીવાર T20 વર્લ્ડ કપમાં તાજ માટે મેદાને ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. આજે બપોરે 12:30 કલાકે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ.